નમસ્કાર, ઉદય ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કોરોના મહામારીમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજનાને ચલાવવા માટે સરકારને દર વર્ષે 18 અબજ ડોલર ખર્ચવા પડે છે. મફત અનાજ યોજના હેઠળ 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે માર્ચ 2022 આ યોજનાને 6 મહિના માટે લંબાવી હતી, જેની મુદત 30 સપ્ટેમ્બર પૂરી થતી હતી, પરંતુ હવે તેને લંબાવીને ડિસેમ્બર 2022 સુધી કરી દેવાઈ છે. મોદી સરકારે મફત અનાજ યોજનાને વધુ 3 મહિના લંબાવવામાં આવતા 80 કરોડ ગરીબોને ડિસેમ્બર 2022 સુધી મફત અનાજ મળતું રહેશે. વધુ 3 મહિના યોજના લંબાવવાને કારણે સરકારી તિજોરી પર 44,700 કરોડનો બોજો પડશે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે અનાજના સ્ટોકની કોઈ કમી નથી. 1 ઓગસ્ટ સુધીમાં સરકાર પાસે સેન્ટ્રલ પૂલમાં 28 મિલિયન ટન ચોખા અને 26.7 મિલિયન ટન ઘઉં હતા. ધન્યવાદ.